नमस्कार तालीमार्थी मित्रों, आजना आपणा वर्चुअल क्लास में आपणे एक नव लेसन तैयारी करवा जई रह्या छीए। तेमां आजनुं आपणुं लेसन छे एलिमेंट्सना बेरिंग एलिमेंट्स अने तेनुं वर्गीकरण। हवे पहेला आपणे जोईशुं के बेरिंग ए शुं छे, तो आपणे जईशुं बेरिंगना परिचય पर। बेरिंग्सनो परिचય, बे भागों वच्चे ज्यारे समांतर रूपे उद्भवता बे भागों वच्चे समांतर रीते उद्भवता घर्षण ने घटाड़वा माटे जे युक्तिनो वापरवामां आवे छे तेने बेरिंग कहेवाय छे। सापेक्ष गति, रोटेशनल रेसिप्रोकेटिंग अथवा बन्ने समन्वय होई शके छे। आथी बेरिंग्स मशीन्स में रोलर अथवा बॉल ना बॉल जेवा रोलिंग एलिमेंट नो उपयोग थी मोशन ट्रांसमिट करवामा आवे छे। दरेक मशीन में रेडियल शाफ्ट ने छेड़े थी आधार आपवा माटे जे युक्तिनो वपराश थाय छे तेने बेरिंग कहेवाय छे। बेरिंग आ एक स्थिर सभ्य छे। बेरिंग एसेम्बली में रहेल भागों ने आधार आपे छे, तेने कंस्ट्रेन करे छे, जेनो मतलब कि एने बंधन आपे छे। विविध प्रकारना अलग अलग कार्यों माटे आपणे विविध प्रकारनी बेरिंगनो उपयोग थाय छे। हवे आपणे जोईशुं बेरिंगना हेतु एटले के फंक्शन्स, जेमां पहेलुं छे घर्षण घटाड़वा माटे। तो बेरिंग आपणे एटला माटे यूज करीए छे के ज्यारे बे मशीन कोईपण मशीनमां बे भागो वच्चे घर्षण थतुं होय छे, बे मशीन ज्यारे एकबीजाना समांतर होय छे त्यारे तेनी वच्चे कॉन्टेक्टना लीधे घर्षण थवामां आवे छे, जेने आपणे घटाड़वुं पड़े छे, नहीं तो आगळ जईने ते वियर अने बीजा फेलियर्सना कारण बने छे। तो आपणुं बीजो हेतु छे એ શાફ્ટને સપોર્ટ આપવા માટે। જ્યારે મશીન એલિમેન્ટમાં શાફ્ટ ફરતી હોય છે ત્યારે એક શાફ્ટથી બીજા શાફ્ટ પર મોશન ટ્રાન્સમિટ કરવા માટે થઈને કે પાવર ટ્રાન્સમિટ કરવા માટે થઈને આપણે બેરિંગ્સનો ઉપયોગ કરીએ છીએ। હવે બીજું છે, બીજો એનો હેતુ છે તે પાવર ટ્રાન્સમિટ કરવા માટે। જેમ કે આપણે કીધું કે શાફ્ટને મોશન ટ્રાન્સમિટ કરવા તથા પાવર ટ્રાન્સમિટ કરવા માટે પણ બેરિંગનો ઉપયોગ થાય છે। અને છેલ્લો છે મશીન પરફોર્મન્સ વધારવા માટે। જ્યારે આપણે બેરિંગનો ઉપયોગ કરીએ છીએ ત્યારે બે પાર્ટ્સની વચ્ચે તેનું ઘર્ષણ ઘટી જાય છે, જેના કારણે આગળ જઈને ફેલિયર્સના કે તેને ડેમેજ થવાના કારણો ઓછા થઈ જાય છે, જેના કારણે એનું પરફોર્મન્સ વધી જાય છે। આ હેતુસર આપણે બેરિંગનો ઉપયોગ કરીએ છીએ। હવે આપણે જોઈશું બેરિંગ્સના ઉપયોગો, જેમ કે આજકાલની મશીન ઇન્ડસ્ટ્રીમાં કે ઇન્ડસ્ટ્રીમાં દરેક જગ્યાએ બેરિંગ્સનો ઉપયોગ થતો હોય છે। એના અમુક એક્ઝામ્પલ્સ એવી રીતના છે કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં વિમાનના ભાગો બનાવવા માટે થઈને, મોટર્સમાં, વોશિંગ મશીનમાં અને બીજા ઘણા બધા ભાગના વચ્ચે તેનો ઉપયોગ થાય છે, જેનાથી એનું ઘર્ષણ ઘટાડી શકાય છે। નેક્સ્ટ છે બેરિંગના એલિમેન્ટ્સ। હવે બેરિંગ એ એક યુક્તિ છે જેના ચાર એલિમેન્ટ્સ છે। તો એનું પહેલું એલિમેન્ટ છે આઉટર રિંગ। જ્યારે ભાગનો સૌથી બાહ્ય જે એની રિંગ છે, બહાર એક રિંગ આપેલી હોય તેને આઉટર રિંગ કહેવાય છે। આ આઉટર રિંગની અંદરના ભાગ પર એક રેસ આપેલું હોય છે, જેની અંદર બેરિંગનો રોલિંગ એલિમેન્ટ જે બોલ કાં તો રોલર હોઈ શકે છે એ ફરે છે। બીજું છે ઇનર રિંગ। ઇનર રિંગ એ યુક્તિ છે જે શાફ્ટને પરફેક્ટ કોન્ટેક્ટમાં હોય છે। ઇનર રિંગ એ શાફ્ટની ઉપર લગાડવામાં આવે છે જે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હોય છે શાફ્ટથી, એટલે એનું ઇનર રિંગથી ડાયરેક્ટ મોશન ટ્રાન્સફર થાય છે રોલિંગ એલિમેન્ટને। તો આપણું થર્ડ એલિમેન્ટ છે તે રોલિંગ એલિમેન્ટ। હવે રોલિંગ એલિમેન્ટ બેરિંગના પ્રકાર પ્રમાણે વિવિધ હોઈ શકે છે। તો રોલિંગ એલિમેન્ટ કયા છે, જેમ કે બોલ, રોલર્સ અને ફ્લુઇડ પણ હોઈ શકે છે, એ આપણે આગળ ભણશું। અને નેક્સ્ટ છે કેજ। કેજ એટલે એ યુક્તિ છે જેની અંદર આપણે બોલમાં રોલિંગ એલિમેન્ટને એમાં સ્થાયી કરવામાં આવે છે।
તો આ હતા આપણા બેરિંગના એલિમેન્ટ્સ. આપણે આગળ જોઈએ છે કે આ આઉટર રિંગ, જેમ કે ફિગરમાં બતાવેલું છે, બહારની જે રિંગ છે તેને આઉટર રિંગ કહેવાય છે. તમે ફિગરમાં જોઈ શકશો કે આમાં ઇનર રિંગ બતાવેલ છે, જે કે અંદરની સાઈડની રિંગ હોય છે અને એના રેસ ઉપર, રેસ એટલે કે ગ્રુવ જેવું બનાવેલ હોય છે રિંગના અંદરના ભાગમાં, તેને ઇનર રિંગ કહેવાય છે. હવે છે રોલિંગ એલિમેન્ટ. આ ફિગરમાં બોલ બતાવેલ છે રોલિંગ એલિમેન્ટ તરીકે, પણ બીજા બેરિંગ્સમાં રોલિંગ એલિમેન્ટ તરીકે રોલર્સ પણ વાપરવામાં આવે છે. અને આ છે કેજ, જેને પાંજરું કહી શકાય છે, કે જે બોલ આપેલા છે કે જે રોલિંગ એલિમેન્ટ છે તેને અંદર મૂકીને એને ફેરવવામાં આવે છે, જેનાથી એની જગ્યા સ્થાયી થઈ જાય અને એ એની જગ્યા પરથી ખસતું નથી, તે માટે કેજ આપવામાં આવે છે. હવે આપણે જોઈશું બોલ બેરિંગ્સનું વર્ગીકરણ. તો બેરિંગનું વર્ગીકરણ આ પ્રમાણે છે. પહેલું છે બોલ બેરિંગ્સ, પછી પ્લેન બેરિંગ, રોલર બેરિંગ, થ્રસ્ટ બેરિંગ અને સ્પેશિયલ બેરિંગ્સ. તો આપણે જોઈશું પહેલાં પ્લેન બેરિંગ્સ. પ્લેન બેરિંગ એ સામાન્ય પ્રકારની બેરિંગ છે જેમાં કોઈ પણ રોલિંગ એલિમેન્ટ હોતું નથી, જેના કારણે તેમાં ઘર્ષણ વધુ હોય છે. બેરિંગ્સમાં આ પ્રકારની પ્લેન બેરિંગમાં ડાયરેક્ટ કોન્ટેક્ટથી મોશન ટ્રાન્સમિટ થાય છે, જર્નલ હોય છે તે બેરિંગની સપાટીથી ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હોય છે. આ બેરિંગ કમ્પોનન્ટ હલકો હોય છે અને વિવિધ પ્રકારના બીજા બેરિંગના ટાઈપ્સ કરતાં ઘણું સસ્તું હોય છે. નેક્સ્ટ છે આપણા બોલ બેરિંગ્સ. બોલ બેરિંગ્સ આ પ્રકારની બેરિંગ્સમાં મોશન ટ્રાન્સમિટ કરવા માટે જે યુક્તિનો ઉપયોગ કરવામાં આવે છે, જે કે રોલિંગ એલિમેન્ટ કહેવાય છે, જેમ કે આપણે આગળ એના એલિમેન્ટ્સમાં ભણ્યા હતા, તેમ એ રોલિંગ એલિમેન્ટ અહીંયા એક નાના મેટલ બોલ કાં તો સિરામિકના બોલને ઉપયોગ કરવામાં આવે છે. બોલ બેરિંગ રેડિયલ અને થ્રસ્ટ બંને લોડ સહન કરી શકે છે, કે જ્યારે લોડ કોઈ શાફ્ટ પર જ્યારે આપણે બોલ બેરિંગનો ઉપયોગ કરીએ ત્યારે અગર જો એની પર રેડિયલ લોડ લાગતો હોય કાં તો થ્રસ્ટ લોડ લાગતો હોય તો એ બંને સહન કરી શકશે અને એને આગળ ટ્રાન્સમિટ કરશે ઇઝીલી. તો હવે નેક્સ્ટ છે બોલના, તો હવે આપણે જોઈશું કે એનો કોન્ટેક્ટ સરફેસ કેવું છે. જ્યારે આપણે બોલ બેરિંગનો ઉપયોગ કરીએ છીએ ત્યારે બોલ અને રેસીસ વચ્ચે પોઈન્ટ કોન્ટેક્ટ હોય છે. પોઈન્ટ કોન્ટેક્ટ એટલે કે એક બિંદુથી જ તેનો કોન્ટેક્ટ હોય છે, એટલે કે બેરિંગ જ્યારે એનું મોશન ટ્રાન્સમિટ કરે છે ત્યારે બે રેસ વચ્ચે એના કોન્ટેક્ટ સરફેસ માટે એક પોઈન્ટ જ હોય છે અને એ પોઈન્ટના થ્રુ મોશન ટ્રાન્સમિટ થાય છે, તે માટે તેમાં ઘર્ષણ ઓછું હોય છે બીજા પ્રકારની બેરિંગ્સ કરતાં, અને તેના જ કારણે વિવિધ મિસઅલાઇનમેન્ટ્સ અને બધાનો આધાર આપી શકીએ છીએ. તેના કારણે ઓછા લોડ માટે તેનો ઉપયોગ થાય છે, કારણ કે એમાં પોઈન્ટ કોન્ટેક્ટ હોય છે. બોલ બેરિંગ એ ત્રણ પ્રકારના હોય છે, તેના લોડ અને લોડની ડાયરેક્શનના અનુરૂપ. તો ફર્સ્ટ એમાં જોઈશું રેડિયલ બોલ બેરિંગ, થ્રસ્ટ બોલ બેરિંગ અને એંગ્યુલર બોલ બેરિંગ. તો રેડિયલ બોલ બેરિંગ એ પ્રકારનું બોલ બેરિંગ છે જેમાં રેડિયલ લોડ લાગવામાં આવે છે. જ્યારે રેડિયલ ડાયરેક્શનમાં, એટલે કે જે ડાયરેક્શનમાં રેડિયસ હોય એ ડાયરેક્શનમાં લોડ લાગે ત્યારે આપણે રેડિયલ બોલ બેરિંગનો ઉપયોગ કરી શકીએ છીએ. થ્રસ્ટ બેરિંગ્સ ત્યારે ઉપયોગ કરવામાં આવે છે જ્યારે જ્યારે શાફ્ટની ધારી પર તેને આધાર આપવા માટે બેરિંગનો ઉપયોગ કરવામાં આવે ત્યારે થ્રસ્ટ બેરિંગનો ઉપયોગ કરવામાં આવે છે. અને લાસ્ટ છે તે એંગ્યુલર બેરિંગ. એંગ્યુલર બેરિંગ એ બેરિંગ છે જેમાં રેડિયલ અને થ્રસ્ટ લોડ બંને લોડ લાગી શકે છે અને થ્રસ્ટના કારણે મોશન ટ્રાન્સમિટ થાય છે. નેક્સ્ટ આપણે જોઈશું
आ प्रमाणे बॉल बेरिंग्सनी फिगर बतावेल छे, जेम के तमे जोई शको छो के बे रिंग्सनी वच्चे तमने नाना बॉल देखाता हशे जे रोलिंग एलिमेंट छे, अने बॉल बेरिंग आ प्रकारना होय छे। हवे छे रोलर बेरिंग। रोलर बेरिंग એ પ્રકારના બેરિંગ છે જેમાં મોશન ટ્રાન્સમિટ કરવા માટે રોલિંગ એલિમેન્ટનો ઉપયોગ થાય છે। તે સિલિન્ડ્રિકલ સરફેસ હોય છે, જેમ કે આપણે જોયું હતું બોલ બેરિંગમાં એક બોલ હોય છે, જ્યારે કે અહીંયા રોલિંગ બેરિંગ રોલર બેરિંગમાં એક સિલિન્ડ્રિકલ મટીરિયલ હોય છે, સિલિન્ડ્રિકલ આકારની એક યુક્તિ હોય છે જેને બે રેસેસની વચ્ચે મૂકવામાં આવે છે, અને મોશન છે એ રોલિંગ એલિમેન્ટ કે રોલિંગ મોશનના આધારે ટ્રાન્સફર થાય છે, જેથી ઇનર અને આઉટર રેસ વચ્ચે કોન્ટેક્ટ એ પોઈન્ટ નથી પણ એક રેખીય કે એક લિનિયર કોન્ટેક્ટ છે, જેના કારણે કોન્ટેક્ટ વધુ વિસ્તારમાં વિસ્તૃત છે અને એના કારણે આપણે વધારે હેવી લોડ્સ યુઝ કરી શકીએ છીએ। હેવી લોડ માટે આપણે રોલિંગ એલિમેન્ટ યુઝ રોલર બેરિંગ્સ યુઝ કરી શકીએ છીએ બોલ બેરિંગના કરતાં। રોલર બેરિંગમાં પણ ત્રણ પ્રકારમાં વિભાજિત છે। પહેલું છે નીડલ રોલર બેરિંગ્સ, નેક્સ્ટ છે સ્ફેરિકલ રોલર બેરિંગ્સ અને ટેપર રોલર બેરિંગ્સ। તો નીડલ રોલર બેરિંગ એ રોલર બેરિંગનો એક પ્રકાર જ છે, જેમાં જે રોલિંગ એલિમેન્ટ, જેમ કે આપણે પહેલાં કહ્યું હતું કે સિલિન્ડ્રિકલ એલિમેન્ટ હોય છે, તો અહીંયા નીડલમાં નીડલ એટલે કે સોય જેટલા એકદમ ઝીણા પતલા સિલિન્ડ્રિકલ નાળાકીય એલિમેન્ટ્સ હોય છે જેના થ્રુ મોશન ટ્રાન્સમિટ થાય છે। સ્ફેરિકલ રોલર બેરિંગ, સ્ફેરિકલ રોલર બેરિંગ એટલે સ્ફેરિકલ બોલ્સ હોય છે, તેને રોલિંગ એલિમેન્ટ તરીકે મોશન ટ્રાન્સમિટ કરવા માટે તેનો ઉપયોગ કરાય છે। અને લાસ્ટ છે તે ટેપર રોલર બેરિંગ। ટેપર રોલર બેરિંગમાં જેમ કે આપણને ખબર છે કે ટેપર એટલે કે જ્યારે બે એલિમેન્ટ વચ્ચે એક એંગ્યુલર મોશનમાં જ્યારે રિંગ હોય છે, રિંગ જેમ કે આપણે પહેલાં જોઈ હતી તે નોર્મલ રિંગ આપણે જેવી જોઈએ એવી જ હતી, પણ ટેપરમાં રિંગનો રિંગ નોર્મલ રેગ્યુલર રિંગ નહીં હોય, એ રિંગનો આકાર ટેપર્ડ હશે, એટલે એને ટેપર્ડ રોલર બેરિંગ કહેવાય છે। અને બે રિંગ વચ્ચે જેમ આગળ જોયું એમ સિલિન્ડ્રિકલ સરફેસ સિલિન્ડ્રિકલ પાર્ટ જ હશે જેના થ્રી મોશન ટ્રાન્સમિટ થશે। બસ ખાલી આમાં આટલો જ ફરક છે કે જે રિંગ છે તે ટેપર ડાયરેક્ટ ટેપર શેપમાં હશે। નેક્સ્ટ આપણે જોઈશું થ્રસ્ટ બેરિંગ્સ। આ પ્રકારની બેરિંગ શાફ્ટની ધારી પર સમાંતર રીતે શાફ્ટને આધાર આપે છે, તેના બેરિંગ પર આવતા લોડને ધારી પર સમાંતર હોય છે। આ બેરિંગ શાફ્ટના એક અથવા બંને છેડા પર જરૂરિયાત મુજબ આપવામાં આવે છે। જ્યારે એના પર લોડ લાગે છે ત્યારે એક બાજુ લાગે તો જ્યારે એક બાજુ જેને બેરિંગ આપેલ હોય છે, અગર એમાં બંને બાજુ બેરિંગ આપેલું હોય તો બંને સાઈડના થ્રસ્ટ લોડ્સ સહન કરી શકે છે આ બેરિંગ। આ બેરિંગ આ પ્રકારની છે। હવે છે સ્પેશિયલ બેરિંગ। સ્પેશિયલ બેરિંગ એ વિવિધ પ્રકારની હોય છે। સ્પેશિયલ બેરિંગ્સ આપણે જેમ નોર્મલ અત્યાર સુધી ભણ્યા, રોલર બેરિંગ, બોલ બેરિંગ, પ્લેન બેરિંગ, એ બધા બેરિંગ્સ કરતાં ઘણી અલગ હોય છે। સ્પેશિયલ બેરિંગ્સ એ સ્પેશિયલ પર્પઝ માટે કે સ્પેશિયલ કામગીરી માટે તેનો ઉપયોગ થાય છે। સ્પેશિયલ બેરિંગ્સ જેમ કે મેગ્નેટિક બેરિંગ્સ, ફ્લુઇડ બેરિંગ, ફ્લેક્સર બેરિંગ અને એવી ઘણી બધી હોય છે। ફ્લુઇડ બેરિંગ જ્યારે અત્યાર સુધી આપણે જેમ જોયું કે કોઈ એલિમેન્ટ કે કોઈ પાર્ટ હોય છે એવો રોલિંગ એલિમેન્ટ તરીકે જેના કારણે મોશન ટ્રાન્સમિટ થાય છે, પણ જ્યારે આપણે ફ્લુઇડ બેરિંગની વાત કરીએ છીએ ત્યારે એમાં રોલિંગ એલિમેન્ટ તરીકે જે વસ્તુનો ઉપયોગ થાય છે તે એક ફ્લુઇડ હોય છે,
के कोई लुब्रिकेंट यूज करी शकाय, जेना कारणे मोशन एक रेस थी बीजा रेस पर ट्रांसफर थाय छे। आ बेरिंग्स एवी जग्याए उपयोग थाय छे ज्यां आगळी नाना पार्ट्स में उपयोग करवामां आवे छे, ज्यां रोलिंग एलिमेंट जेवी रीते बॉल के रोलर्स नो उपयोग नथी थई शकतो अने बे रेसनी वच्चेनी जग्या खूबज ओछी होय छे, त्यारे आपणे फ्लूइड बेरिंगनो उपयोग करीए छे। फ्लूइड बेरिंग ए खूबज सारा प्रकारनी बेरिंग छे, बट तेनो एक ड्रॉबेक ए छे के तेमां डैमेजना चांसेस वधारे होय छे। જ્યારે કે લુબ્રિકેન્ટ આપણે યુઝ કરીએ ત્યારે તેના લીધે કોરોઝન એટલે કે કાટ લાગવાનો ચાન્સીસ વધારે હોય છે, એટલા માટે આપણે અવોઇડ કરીએ છે કે આને ઓછી વપરાય છે, પણ તો પણ ઘણી જગ્યાએ એનો ઉપયોગ સારી રીતે કરવામાં આવે છે। નેક્સ્ટ આપણે જોઈશું મેગ્નેટિક બેરિંગ્સ। મેગ્નેટિક બેરિંગ્સ એ પ્રકારની બેરિંગ છે જેમાં મેગ્નેટનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે મેગ્નેટના એટલે કે લોહી ચુંબકના કારણે મોશન ટ્રાન્સમિટ થાય છે। એક રેસ બે રેસ એક અને બીજું રેસ ઇનર અને આઉટર રેસની વચ્ચે મેગ્નેટ મૂકીને તેને મેગ્નેટિક ફોર્સના કારણે મોશન ટ્રાન્સમિટ કરે છે। નેક્સ્ટ જોઈશું ફ્લેક્ચર બેરિંગ। ફ્લેક્ચર બેરિંગ એ પ્રકારની બેરિંગ છે જેમાં એક શાફ્ટ પરથી બીજે શાફ્ટમાં મોશન ટ્રાન્સમિટ કરી શકાય છે। આ સુધી આપણે જોયું કે કઈ પ્રકારની બેરિંગ્સ આપણે વાપરવામાં આવે છે। આ પ્રકારની વિવિધ બેરિંગ્સ હતી, જેમ કે બોલ બેરિંગ, પ્લેન બેરિંગ, રોલર્સ બેરિંગ, થ્રસ્ટ બેરિંગ અને સ્પેશિયલ પર્પઝ બેરિંગ। જ્યારે આપણે કોઈ સ્પેશિયલ પર્પઝ માટે કોઈ પર્ટિક્યુલર એક જ પ્રકારની એ બેરિંગ્સ, રોલર અને બોલ બેરિંગ એ બધી એ પ્રકારની બેરિંગ છે જેને આપણે અલગ અલગ પાર્ટ્સમાં અલગ અલગ કાર્ય માટે, અલગ અલગ કામગીરી માટે વિવિધ જગ્યાએ વિવિધવાર યુઝ કરી શકીએ છીએ। પણ સ્પેશિયલ એ બેરિંગ્સ છે જેને એ પર્ટિક્યુલર બેરિંગને જ્યારે ડિઝાઇન કરીને એ જ પર્ટિક્યુલર કામગીરી માટે આપણે ઉપયોગ કરતા હોઈએ ત્યારે એને બીજા કોઈ પાર્ટમાં કે બીજા કોઈ મશીન એલિમેન્ટના માટે યુઝ કરવામાં આવતી નથી। હવે આપણે આનું વિડીયો જોઈશું કે કઈ રીતે બેરિંગ્સ કામ કરે છે। એપ્લિકેશન્સ ફ્રોમ ટાઇની હાઈ પ્રિસિઝન બેરિંગ્સ ફોર યુઝ ઇન કેમેરાસ એન્ડ ઓફિસ ઇક્વિપમેન્ટ to very large spherical roller bearings for use in the most rugged and hostile environments. There are two basic families of rolling element bearings, those based on the ball as the rolling element and those based on the roller. Ball bearings have very small elliptical areas of contact with the raceway. This means they're limited in load carrying but have very low friction and smooth running characteristics. Roller bearings have much larger contact areas, which make them more suited to heavy loads and shock loads applications. The deep groove ball bearing is easily the most versatile and popular bearing. It can carry axial as well as radial loads, is suitable for a great range of light load and high speed applications, such as small electric motors, domestic appliances, light gearboxes, etc. Its cool running characteristics enable it to be sealed for life in many applications. The double row self-aligning ball bearing has similar features with the added advantage that it can run dynamically misaligned. This makes it suitable for situations where the bearing housings may be out of alignment or the shaft may be deflecting under load. The angular contact ball bearing has the capability to carry combined radial and axial loads at high speeds and great precision. They must always be used opposed to one another in back-to-back or face-to-face configuration. The Y bearing unit is based on the deep groove ball bearings with a sphered outer diameter that mates with a range of housings to give robust and simple units which have a static misalignment condition. The cylindrical roller bearing is capable of carrying high radial loads with great accuracy. It has many variants, most of which allow one ring to move axially in relation to the other.
This makes it an ideal bearing for use when thermal growth of the shaft in precision applications has to be allowed for. The single row taper roller bearing is an extremely rugged bearing that carries combined radial and axial loads in one direction only. Like the angular contact, this bearing must be used opposed in back-to-back or face-to-face configuration. The spherical roller bearing is the workhorse of the roller bearing family. Capable of carrying very high radial and axial loads in either direction, with the ability to accept both dynamic and static misalignment, it's found in all types of plant. The range of bearing widths and sections combined with taper bore as an option to facilitate the mounting and dismounting make this an extremely versatile bearing. The carb bearing is a unique bearing to SKF and has some remarkable properties. It has a single row sphered raceway and rollers which allows for dynamic misalignment and high radial load capacity and has great freedom for axial movement within the bearing. Used as the non-locating bearing in arrangements that require large axial thermal movements in applications such as the drying cylinders on paper machines and support rollers on continuous casting machines. Rolling bearings are subject to enormous cyclic stresses as the rolling elements pass through the load zone. The L10 life is based on 10% of the bearings after carrying the catalogue dynamic load C for 1 million revolutions, showing some form of fatigue. The remaining 90% can average 5 times this basic life. Bearing arrangements usually require 2 bearings to adequately support the shaft axially and radially. Bearing rings must be correctly supported and prevented from creep or turning under load. It's necessary to provide a degree of radial clearance within the bearing to avoid preload. To achieve a satisfactory performance from the bearing, it's essential that the degree of clearance or interference between the bearing rings and their seatings is in accordance with the bearing manufacturer's and machine designer intentions. The correct lubrication is critical to the performance of the rolling bearing. Factors to take into account are the load, speed, and type and size of bearing, the operation temperature and environment, and the sealing arrangements, ease of access, and running periods of operation. The oil film in bearings is incredibly thin, between 0.1 micron to 1 micron, so any dirt or damage to the bearing surfaces will inevitably start breaking through the oil film. Most SKF rolling bearings are made from very high quality through hardened chrome carbon steel. They're manufactured to tolerances that are of the highest order. Raceways for shape and surface finish are measured to sub-micron level. Ball and roller sets are graded to within microns. The end product is one that, with reasonable care and attention at the installation stage, will outlast the unit it's fitted to. જેમ કે આપણે આ વિડીયોમાં જોયું, વિવિધ પ્રકારના બેરિંગ્સ આમાં બતાવેલા હતા, જેમ કે જે આપણે ભણ્યા હમણાં, રોલર બેરિંગ, બોલ બેરિંગ, સ્ફેરિકલ બેરિંગ, થ્રસ્ટ બેરિંગ, કયા કયા બેરિંગમાં કયા રીતના લોડ્સ લાગે છે, કઈ ડાયરેક્શનમાં અને કેવી રીતે કામ કરે છે તે આપણે જોયું આ વિડીયોમાં. હવે આજના લેસનની આપણે સમરી જોઈશું. આજના લેસનમાં આપણે ભણ્યા બેરિંગ્સનો પરિચય, કે બેરિંગ્સ એ શું છે, કઈ જગ્યાએ એનો વપરાય છે અને શા માટે એનો યુઝ થાય છે. બેરિંગ્સના પછી એના પરિચયના પછી આપણે ભણ્યા કે બેરિંગ્સના હેતુ શું હતા, જેમ કે પાવર ટ્રાન્સમિટ કરવા, મોશન ટ્રાન્સમિટ કરવા કે મશીનનું પરફોર્મન્સ વધારવા માટે. નેક્સ્ટ હતું બેરિંગ્સના એલિમેન્ટ્સ. બેરિંગ્સના એલિમેન્ટ આ પ્રકારે હતા, ઇનર રિંગ, આઉટર રિંગ, રોલિંગ એલિમેન્ટ અને કેજ. નેક્સ્ટ હતું બેરિંગ્સનું વર્ગીકરણ. બેરિંગનું વર્ગીકરણ આ પ્રમાણે હતું, જેમ કે પ્લેન બેરિંગ, બોલ બેરિંગ, રોલર બેરિંગ, થ્રસ્ટ બેરિંગ અને સ્પેશિયલ બેરિંગ્સ. આ સાથે આપનું આજનું લેસન આપણે સમાપ્ત કરીશું. આગળ બીજા લેસન માટે મળશું.
नमस्कार।